આજે અમદાવાદમાં પસંદગીનો કળશ જોડાઈ ગયો અને અમદાવાદના નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદના નવા મેયરની જે નામની જાહેરાત કરવામાં આવી તેમાં નામ સામે આવ્યું છે બીજલ પટેલ. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાનું નામ સામે આવ્યું છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે સૌથી મહત્વનું પદ બનાવી રહ્યું હતું, જેમાં માનવામાં આવી રહ્યું હતું કે બ્રાહ્મણ અને પાટીદારમાંથી કોઈ એક નેતાની પસંદગી કરવામાં આવી શકે છે, તેમાં પસંદગી કરવામાં આવી છે અમૂલ ભટ્ટની. કહેવાય રહ્યું છે કે અમૂલ ભટ્ટ વિજય રૂપાણી ગ્રુપના સૌથી નજીકના ગણાય છે અને ગાંધીનગર સીએમ ઓફિસથી જ તેમના નામની જે જાહેરાત કરવામાં આવી હતી અને તેના અંગેનો એક મેસેજ જે છે તે પાસ કરવામાં આવ્યો હતો. આઈકે જાડેજા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. તો શાસક પક્ષના નેતા તરીકે જે નામ પહેલાથી જ બોલાઈ રહ્યું હતું અમિત શાહ, તેમના નામની જાહેરાત કરવામાં આવી. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમિત શાહની પસંદગી કરવામાં આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી હતી, પરંતુ આખરે તમામ બાજી પલટાઈ ગઈ. રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવી ગયો છે અને અમદાવાદના નવા મેયર તરીકે નામ છે જાહેર થયું છે બ્રિજલબેન પટેલ. આપણે સાથે જોયેલા છે બ્રિજલબેન, ખૂબ ખૂબ શુભકામના ગ્રુપ તરફથી આપને અમદાવાદના નવા મેયર તરીકે. શું લેશે કે અમદાવાદના મેયર તરીકે શું જવાબદારી? સૌથી પહેલી તો અમદાવાદ શહેરીજનોને આ એક નવી જવાબદારીના ભાગરૂપે મારો પ્રયત્ન એવો રહેશે કે ક્યાંય નગરજનોને ક્યાંય કોઈ તકલીફ ના પડે અને એમના કોઈ પણ કામમાં હું હરહંમેશ એમને સાથ આપી શકું. એક તમે ઉત્સાહી મહિલા છો, અમદાવાદીઓ માટે, મહિલાઓ માટે શું મેસેજ આજનો મહિલા માટેનો સંદેશ હું એવું આપવા માંગુ છું કે મહિલાઓએ ક્યારેય કોઈ જ વસ્તુમાં એવું માનવાની જરૂર નથી કે એક કક્ષાએ ના પહોંચી શકે. આટલી બધી સુંદર મોટી પોસ્ટ પર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી મહિલાનું નિમણૂક કરતી હોય છે એ દાખલો જોઈને પણ મહિલાઓ એવું માનવું જોઈએ કે આટલી સરસ કક્ષાએ પણ મહિલાને મૂકવામાં આવતી હોય છે. પરિવારજનો તરફથી કઈ રીતની આમ કેવું લાગે છે કે બધા મિત્રો સર્કલમાં એક નોલેજ ફિલિંગ? હજુ મને એનો કોઈ આઈડિયા નથી, કારણ કે હજુ હું અહીંયા કાર્યાલયમાંથી જ નીચે આવી છું, પણ સ્વાભાવિક છે કે એ લોકોને પણ આનંદની લાગણી હોય જ. મેયર તરીકે સૌથી પહેલો પડકાર અમદાવાદ શહેર માટે આપને શું રહેશે? સૌથી પહેલું તો આગામી ચોમાસું આવી રહ્યું છે માથે અને એમાંથી હું નગરજનોને બહાર લાવવા ટ્રાય કરીશ. થેન્ક યુ. હા, તો આપણી સાથે અમદાવાદ શહેરના જે નવનિયુક્ત મેયર છે વિજયભાઈ પટેલ ચોક્કસ કહી રહ્યા છે કે જે નવા પડકારો છે તે જિલ્લા માટે તૈયાર છે અને સાથે જ પાર્ટીનો તેનો આભાર માન્યો છે અને મહિલાઓ માટે પણ એક આદર્શરૂપ બન્યા છે કે મહિલાઓને પણ પોતાના કામ છે તે કરી શકે, તેને લઈને જે આ પદ છે તેઓને મળ્યું છે અને જે મહિલા અનામત હતું 2.5 વર્ષ માટે અમદાવાદ શહેરના મેયર તરીકે વિજયભાઈ પટેલ રહેશે. તો અમદાવાદમાં નામની જાહેરાત થઈ ગઈ છે. મહત્વના સમાચારો ભાવનગરથી. ભાવનગરના મેયરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના નવા મેયર પદે મનહર મોરીની કરવામાં આવી છે વરણી. ભાવનગરના નવા મેયર પદે હવે મનહર મોરી બિરાજશે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા ચિરાગ ત્રિવેદી આપી રહ્યા છે. ચિરાગ, સમાચારો મળી રહ્યા છે મેયર પદે મનહર મોરીની વરણી કરવામાં આવી છે. કયા કયા નામોની જાહેરાત કરવામાં આવી છે આજે? હા, વાત કરીએ તો જે મહાનગરપાલિકાની અંદર જે સમીકરણો ચાલી રહ્યા હતા એના કરતા કંઈક ઉલટું જ પ્રદેશે નામો જાહેર કરી દીધા છે. જે બે ટર્મમાં ડેપ્યુટી મેયર હતા મનહર મોરી એને હાલ મેયર બનાવી દેવામાં આવ્યા છે અને જે ડેપ્યુટી મેયર હતા ત્યાં અશોક બારૈયા કરીને છે નગરસેવક એમને મૂકવામાં આવ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટી જે છે એમાં યુવરાજસિંહ ગોહિલને આપવામાં આવ્યું છે. એટલે જે વાત સમીકરણો બ્રાહ્મણો અને વણિક સમાજને મૂકવાની હતી એની જગ્યાએ પ્રદેશે કંઈક ઉલટું જ 2019માં કામ આવી શકે એવા લોકોને હાલ આ ખોજ આપ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર પાર્ટીની એક બેઠક થઈને એમાં નામો છે એ જાહેર કરવામાં આવ્યો છે. બિલકુલ ચિરાગ, કયા કયા નામોની શક્યતાઓ સેવવામાં આવી રહી છે અને આ નામોના જગ્યાએ કોઈ અલગ જ નામો આજે સામે આવી ગયા? કયા કયા નામોમાં એવું થયું? વાત કરીએ તો દિવ્યા દેવલિયાસ છે, પરેશ પંડ્યા છે, જીતુ વાઘાણી છે, રાજીવ આબડિયા છે. આજે પટેલ અને વણિક સમાજ અને કોળી સમાજની લોબી હતી એની અંદર વાત હતી કે જેમાંથી કોઈને મેયર પદ કે સ્ટેન્ડિંગ કમિટી છે એ સ્થાન આપવામાં આવશે, પરંતુ પ્રદેશ દ્વારા અલગ જ નામને જાહેર કરી દેવામાં આવ્યું છે. મતલબ સીધો 7 થી 2019 ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને કામ કરે છે પાર્ટીની અંદર અને જે દોરી શક છે જે પાર્ટીમાંથી એવા લોકોને જરૂર સ્થાન આપવામાં આવ્યું. બિલકુલ ચિરાગ, જે પ્રમાણે જે સમીકરણો ઉભા થઈ રહ્યા હતા કહેવામાં આવી રહ્યું હતું કે અમુક નામોની જે જાહેરાત કરવામાં નથી આવી. જીતુ વાઘાણીના ખૂબ જ નજીકના ગણાતા કેટલાક નેતાઓ ગણાતા હતા કે જેઓના ચક્કર જે છે ગાંધીનગર વધી ગયા હતા અને લાગી રહ્યું હતું કે તેમના પણ નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે આ નામ પર ચોકડી વાગી ગઈ છે. શું ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રદેશ પ્રમુખની નજીક હતા કે જે મનસુખ માંડવિયા કે નવગૌરબેનની નજીક હતા એ લોકોને સામા આપવામાં આવશે એ જે બધી ચર્ચાઓ હતી તો તેને સંપૂર્ણ પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે ને પાર્ટીએ એ વસ્તુને ધ્યાનમાં રાખી છે કે 2019ની અંદર ખરેખર જે સ્થિતિ સર્જા છે એને પહોંચી વળવા માટે કઈ રીતનું કામ કરવું પડશે ને કેવું કામ કરવું પડશે, કારણ કે મનહર મોરી છે એ પોતે પીડિત વ્યક્તિ છે, અનુભવ વ્યક્તિ છે અને જે સ્ટેન્ડિંગમાં પણ મૂકવામાં આવ્યો છે યુવરાજની વાત કરીએ તો એ પણ એક અનુભવી વ્યક્તિ છે. એટલે કહીએ તો મહાનગરપાલિકાના 2 વર્ષના હવે પછીના શાસનમાં કામગીરી છે ખૂબ જોશમાં જરૂર છે. बिल्कुल चिराग विभावरीबेन दवे पण एक निवेदन आपी चूक्या हता अने तेमणे कह्युं हतुं के नींबूबेन जे छे ते हेट्रिक मारशे अने तेओना पदनी ज पसंदगी करवामां आवशे, परंतु आखरे आ नाम पर पण चौकड़ी वागी गई. 100% कही सकिए कारण के विभावरीबेन जयारे प्लास्टिक एसोसिएशन की बैठक मळी हती पाणीना पाउच उपर प्रतिबंध मूकवा माटे अने प्लास्टिक उपर त्यारे पण एमणे कोमेंट मारी हती के भाई अमे कदाच એવું બની શકે છે કે નિમ્બુબેન હેટ્રિક મારી શકે. એટલે ઘણી પણ ચર્ચા એ ચાલતી હતી કે ભાઈ નિમ્બુબેન છે ફરી રિપીટ થઈ શકે છે કારણ કે ગોહિલ સમાજ જે છે એને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા પ્રદેશે જે નિર્ણય કર્યો છે મનભા મોરીને બેસાડીને અને જે ડેપ્યુટી મેયર છે તે કોળી સમાજના અશોકભાઈ બારૈયાને બેસાડ્યા છે અને સૈનિક જે છે એક ક્ષત્રિય સમાજને આવ્યું છે. એટલે સીધી વાત છે કે જે પાર્ટીની અંદર ખરેખર પીઢે લોકો છે કામ કરતા આવ્યા છે અને કામ કરે છે એ લોકોને આ પ્રદેશ સ્થાન આપવાનું નિર્ણય કર્યો છે. जी बिल्कुल चिराग आभार. तो आखिर अही पण बाजी पलटाई गई. विभावरीबेन दवे, जीतू वाघाणी और मनसुख मांडवियाना जे नजीकना गणाता हता तेओना नामनी पसंदगी थशे तेओ भावनगर में समीकरणों तेवा उभा थई रह्या हता, परंतु ज्यारे आ नामोनी जाहेरात थई तमाम समीकरणों ऊंधा पड्या अने मनहर मोरी के जेओ डेप्यूटी मेयर हता तेमना नामनी मेयर पदे पसंदगी करवामां आवी छे. तो डेप्यूटी मेयर पदे अशोक बारैयानी वरणी करवामां आवी छे. स्टेन्डिंग कमिटीना चेरमेन पदे युवराज सिंह गोहिलनी वरणी करवामां आवी छे. जे नामोनी जाहेरात करवामां आवी छे ते तमाम नामों तद्दन विपरीत हता जे नामोनी शक्यता व्यक्त करवामां आवी रही हती तेना परथी. एटले हवे अमदावाद अने भावनगर बंने शहेरोमां स्थिति स्पष्ट थई चूकी छे. सूरतमां हवे कया नामोनी जाहेरात करवामां आवशे तेना पर नजर मंडायेली छे. फरी एकवार जणावी दઈએ अमदावादमां तमाम नामोनी जे वर्णी करवामां आवी छे तेनी विधिवत जाहेरात पण करवामां आवी छे अने भावनगरमां पण हवे चित्र स्पष्ट थई गयुं छे. तमाम नामोनी जाहेरात करी देवामां आवी छे. सत्तावार रीते आ तमाम नामों पर मोहर लगावी देवामां आवी छे, जेमां भावनगरना नवा मेयर तरीके मनहर मोरीनी वरणी करवामां आवी छे, तो डेप्यूटी मेयर पदे अशोक बारैयानी वरणी करवामां आवी छे अने स्टेन्डिंग कमिटीना चेरमेन पदे जे पद खूब ज महत्वनुं गणातुं होय छे तेना पदे युवराज सिंह गोहिलनी वरणी करवामां आवी छे. एटले कही शकाय के हवे भावनगरमां पण स्थिति स्पष्ट छे. जो कि अहीं सवाल ए पण थई रह्या हता के जे नामोनी शक्यताओ व्यक्त करवामां आवी हती जेमां सौथी वधारे નીમુબેનનું નામ આગળ ચાલી રહ્યું હતું. નીમુબેનને રિપીટ કરવામાં આવે મેયર પદે તેવું લાગી રહ્યું હતું અને આ અંગે ખુદ વિભાવરીબેન દવે છે તેઓએ પણ નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે નીમુબેન જીતની હેટ્રિક મારશે, પરંતુ તેમના નામ પર પણ ચોકડી વાગી ગઈ. સાથે જ રાજુભાઈ રીબડિયા જે છે જીતુભાઈ વાઘાણીના નજીકના ગણવામાં આવતા હતા, મનસુખ માંડવિયાના નજીકના નેતાઓ ગણવામાં આવતા હતા, જેઓએ આ તમામ નેતાઓની મુલાકાતોનો દોર પણ શરૂ કરી દીધો હતો તે જે વધારી દેવામાં આવ્યો હતો અને તેના પરથી લાગી રહ્યું હતું કે કદાચ આ નામો પર પસંદગીની મહોર મારવામાં આવી શકે છે. પરંતુ આખરે અંતમાં પક્ષે જે નિર્ણય લીધો છે તે તદ્દન અલગ અને બાજી પલટાવનારો નિર્ણય લીધો છે. એક તરફ જ્યાં 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, કોઈપણ પદે કોઈપણ નેતાની વરણી ખૂબ જ મહત્વની બાબત હોય છે, ત્યારે હવે આ નામોની જાહેરાત કરાઈ છે. તો આ સાથે સમાચારો સુરતથી મળી રહ્યા છે. સુરતમાં મેયર તરીકે જગદીશ પટેલની કરવામાં આવી છે પસંદગી. સુરતના નવા મેયર હશે જગદીશ પટેલ. સુરતમાં પણ સ્થિતિ સ્પષ્ટ, જ્યાં સુરતના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં જગદીશ પટેલની કરવામાં આવી છે પસંદગી. અન્ય નામો પર જેના પર પસંદગીની મહોર મારવામાં આવી છે તે પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે, જેમાં સૌથી મહત્વનું નામ એટલે કે જગદીશ પટેલ જેઓની મેયર તરીકે વરણી કરી દેવામાં આવી છે. અમદાવાદ અને ભાવનગરની स्थिति स्पष्ट थया बाद हवे सूरतना मेयर तरीके जगदीश पटेलनी वरणी करी देवामां आवी छे. जगदीश पटेल जेमनुं नाम रेसमां सौथी आगळ चाली रह्युं हतुं, जो के तेज नाम पर पसंदगीनो कळश ढोळवामां आव्यो छे. आखरे सूरतमां पण स्थिति धीमे धीमे स्पष्ट थई रही छे अने मेयरना नामनी जे जाहेरात करवामां आवी छे तेमां जगदीश पटेलनी पसंदगी करवामां आवी छे. जगदीश पटेलना जे समर्थको छे તેઓમાં એક ખુશીનો માહોલ, અભિનંદનનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો હજુ સુધી સામે નથી આવ્યા, ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ રહ્યા છે. કીર્તેશ, જગદીશ પટેલની મેયર પદે વરણી અન્ય કયા કયા નામો છે જે સામે આવ્યા? ચોક્કસપણે ડૉક્ટર જગદીશ પટેલની મેયર તરીકેની વરણી થઈ છે. આપણે પહેલેથી જ કહેતા હતા કે આ સીટ ખાસ સુરતની કે સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવશે. જોકે ડૉક્ટર જગદીશ પટેલ મેયર સાથે પાટીદાર છે તેને લઈને તેમની પસંદગી કરવામાં આવી છે. બીજા હોટ ફેવરિટ નામ ચાલી રહ્યું હતું નીરવ શાહને, જેને ડેપ્યુટી મેયર તરીકે નીમવામાં આવ્યા છે અને ખાસ કરીને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે गोपलानी ने निमवामां आव्या छे। आ त्रणेय एक ज पेनलना छे, जो के त्रणेयनी वर्णी थतानी साथे भाजपमां खुशीनो माहोल छे। आपणे थोड़ी વાર પહેલાં મેયર સાથે વાત કરી હતી, જો કે હાલ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગોપલાની સાથે કે કયા પ્રકારનું स्टैंडिंग कमिटी का चेयरमैन अपनी जोड़े उपस्थित स्टैंडिंग पहला तो पार्टी मूड़ीमंडल आभार मानु छो। पार्टी नी जे प्रमाणे गाइडलाइन हशे विकास ना कामों आगे वधी छे। नीरवभाई अपनी जोड़े छे डेप्यूटी मेयर तरीके। नीरवभाई डेप्यूटी मेयर तरीके पद मेळव्युं छे, शुं कहेशो? माने भारतीय जनता पार्टीए डेप्यूटी मेयर तरीके जे के वर्णी करी छे एने आ सूरत शहर की विकास की यथोगाथा ने आगे बढ़ावा हर हमेशा प्रामाणिक परिश्रमपूर्वक अमे परिश्रम करीशू और आ विकास की यथोगाथा ने आगे बढ़ारीशू। चौक्सपणे नियुक्त थयेला पदाधिकारीओनुं कहेवुं छे के जे रीते सूरत महानगरपालिका अने भाजपा शासक में जे रीते विकासनो दौर चाल्यो हतो एक चौक्सपणे विकास की गाथा तेओ आगे वधारता रहेशे। बिल्कुल कीर्तेश, जे नामोनी पसंदगी करवामां आवी जगदीश पटेल આપણે પહેલા જ વાત કરી ચૂક્યા હતા કે સૌરાષ્ટ્રવાસીને ખાસ કરીને પાટીદાર હશે તેની જ પસંદગી કરવામાં આવશે અને તે જ પ્રમાણે આ નામની પસંદગી કરવામાં આવી। ચોક્કસપણે પહેલેથી જ આ વસ્તુ ક્લિયર હતું કે કારણ કે જે રીતે સુરતમાં પાટીદારોનો દબદબો છે તેને લઈને ભૂતકાળના જે મેયર હતા સ્મિતાબેન શિરોયા તેઓ પણ સૌરાષ્ટ્રના પાટીદાર હોવાને લઈને તેઓની પસંદગી થઈ હતી। એ જ રીતે આ ફેરી બી ડૉક્ટર જગદીશ પટેલ પાટીદારો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના હોવાને લઈને તેમની વરણી થઈ છે। જોકે સુરતના સુરતીને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું છે, કારણ કે ગયા ફેરી જે ડેપ્યુટી મેયર તરીકે પુરુષને આપવામાં આવ્યું તો આ ફેરી ડેપ્યુટી મેયર તરીકે મહિલાની વાત ચાલતી હતી। જોકે છેલ્લા સમયે મોવડી મંડળ द्वारा आ नाम में फेरफार करवामां आव्यो हतो अने गोपलानी छे के जेओ स्टेन्डिंग कमिटीना चेरमेन के जे पहेला परिवहन निगमना चेरमेन हता तेओने आपवामां आव्यो छे। एटले कही शकाय के त्रणेय एक ज पेनलना छे तेने लईने अने खास करीने तेओ लोको एक ज वातने प्राधान्य आप्युं छे के भाजप द्वारा जे विकासनी गाथा सूरतमां चलाववामां आवी हती, ब्रिज सिटी तरीके सूरतने फेमस करवामां आव्या हता, ए ज रीतेना कामो हवे पछी बने करता रहेशे। बिल्कुल कीर्तेश, जे प्रकारे आपणे वात करी के डेप्यूटी मेयर तरीके लागी रह्युं हतुं के हवे आ टर्ममां कदाच कोई महिलानी पसंदगी करवामां आवशे, परंतु आखरे नीरव शाहना नामनी वरणी करवामां आवी। शुं समीकरणों काम करी गया होई शके छे तेनी पाछळ? चौक्सपणे जे रीते मेयर पदमा सूरतना सुरती अने सौराष्ट्रवासीनी वात चालती थी एटले नीरव शाह सौथी मजबूत दावेदार हता। गया फेरीनी टर्ममां वात करीए तो अस्मिताबेन शिरोयाने मेयर पद आपवामां આવ્યું હતું। આ મેયર પદ સૌરાષ્ટ્રને સુરતીને સોરી સૌરાષ્ટ્રને પાટીદારને આપવામાં આવ્યું હતું, એટલે જોકે નીરવ શાહનો પહેલો ચાન્સ મેયર પદે હતો, પણ જે રીતના સમીકરણોને લઈને ડૉક્ટર જગદીશ પટેલની નિયુક્તિ થતાની સાથે સુરતની બેઠકના સુરતીઓને ખોટું ના લાગે એ માટે ખાસ કરીને નીરવ શાહની પસંદગી કરવામાં આવી છે। જોકે નીરવ શાહ બે ટર્મ પહેલાં પણ સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા હતા, એટલે નો રિપિટિશનનો ફોર્મ્યુલો ફરી એકવાર કદાચ અહીંયા ઉપયોગમાં લેવાયો એવું લાગે છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મજબૂત દાવેદાર નીરવ શાહ હતા, પણ નીરવ શાહને ડેપ્યુટી મેયર આપ્યો જેથી સુરતના સુરતીઓને ખોટું ના લાગી શકે। એટલે કહી શકાય કે ઓવરઓલ જે રીતની પેનલની રચના કરવામાં આવી છે તેને લઈને ભાજપ મોવડી મંડળમાં તો ખુશીની લહેર છે, પણ સુરતના કોર્પોરેટરોમાં પણ ખુશીની લહેર છે, કારણ કે ત્રણે ત્રણ સક્ષમ કોર્પોરેટરો છે અને સુરતના વિકાસમાં ચોક્કસપણે આ સુરતની આગળ ચલાવી શકે તેવા મજબૂત દાવેદારો છે। બિલકુલ કીર્તેશ, આભાર। તો હવે સુરતમાં પણ કોર્પોરેશનનું જે ચિત્ર છે સ્પષ્ટ થઈ ગયું છે। મેયર તરીકે ડોક્ટર જગદીશ પટેલના નામની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી મેયર તરીકે જેમાં કોઈ મહિલાને સ્થાન આપવામાં આવી શકે છે તેવી વાતો ચાલી રહી હતી, પરંતુ આખરે નીરવ શાહના નામની પસંદગી કરવામાં આવી છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગોપલાણીની પસંદગી કરવામાં આવી છે। તો આખરે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં જે નામો રેસમાં હતા તેનાથી તદ્દન ઊંધા અને ઉલટા નામો પસંદગી કરવામાં આવી અને આખરે આ તમામ નામોની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ત્રણેય શહેરોમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આ સાથે જ